અને પત્નીની યોગ્ય ઓળખ પ્રસ્થાપિત કર્યા વિના તેની જોડે લગ્ન કર્યા છે. બિલકુલ રુઝાનબેન, ક્યાંક ને ક્યાંક આપણે જે જે સ્ત્રી અને પુરુષ બંનેની અસમાનતા, દીકરીનો જન્મદર જે ઊંચો છે એ કારણ ગણી રહ્યા છે, પણ ક્યાંક એક કારણ એ નથી લાગતું કે આ 21મી સદીની કહેવાતી માનસિક જે માનસિકતા, આધુનિક માનસિકતા છે એ છે? કારણ કે એક માનસિકતા થઈ ગઈ છે કે મારી દીકરી ગામડામાં નહીં આપું, મારી દીકરી અમદાવાદમાં આપું પણ પોળમાં નહીં આપું. એટલે આ એક માનસિકતા છે, એના કારણે અમુક વિસ્તારમાં રહેવા વાળો જે વર્ગ છે એ વધારે આનો ભોગ બનતો હોય. હું તમને આ જે માનસિકતા છે અત્યારથી પહેલાથી છે, તમે એ વાત કરો છો જાણે કે બોમ્બેની છોકરી અમદાવાદ નહીં આવે. પૂછો અમારે, અમારા કાસ્ટમાં, કોઈ બી કાસ્ટમાં પૂછો, બોમ્બે છોકરી કે અમને તો બોમ્બે નો છોકરો છે, અમને અમદાવાદ ગામડા જેવું લાગે છે. એટલે આ રીતે બી ફંડામેન્ટલ છે. એટલે તમે હવે એક બીજી વાત કરશો અર્બન ને રૂરલ ની, તો અર્બન રૂરલ ડિવાઇડ તો હતો જ છે ને, રહેવાનો છે. અને શું કે અર્બન ને મેગા અર્બન માં બી ડિવાઇડ રહેવાનો છે. પોઈન્ટ અત્યારે માનસિકતાનો નથી, અત્યારે પોઈન્ટ એ થઈ રહ્યો છે. કારણ કે છે અલ્ટિમેટલી જયારે તમે હાલની આજે એક્ઝામ્પલ વાત કરો છો, આજે આપણે આ છોકરીએ છોકરાને પેલું શું ભગેડું દુલન જેવું નામ રાખ્યું, રાઈટ? પણ તમે જોશો તો જ્યારે કે લાલચ, મોહ માયા, જેમ ઘણા ઘણી વાર નથી આપણે કે આપણી દીકરી પેલી ફોરેનમાં પણ એની મોહ માયા હોય, એટલે જે બી આગળ પાછળ જોયા વગર આપણે પરનાવી દેતા હોઈએ, અને પછી ત્યાં છોકરી જઈને હેરાન થાય ને પાછી આવે. આ સેમ છે, પણ ફરક એટલો છે કે અહીંયા છોકરાને મોહ માયા છે કે ભાઈ મારે આ મા બાપને મોહ માયા છે કે હું મારી છોકરીને પરણાવું, અરે મારા દીકરાને પરણાવું, અહીંયા છોકરી મળતી નથી. અને ત્યાંની જે બી, કારણ કે પહેલા વચ્ચે તો ઓરિસ્સાથી બહુ દીકરીઓ આવતી હતી, હવે એ આખું ઓરિસ્સાનું જે મોડલ હતું, બિઝનેસ મોડલ શું, છેતરપિંડી મોડલ, એ મોડલ હવે બીજી જગ્યાએ બીજી સ્ટેટ્સોએ એ કર્યું છે, કોપી કર્યું છે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ધેટ કે જ્યારે, બીજી વાત તમને કહી દઉં કે આ તો ઠીક છે આપણે પેપરોમાં આવ્યા બે ચાર ચીજો, ઘણા થાય છે પણ પેપરમાં આવું, એટલે પેપરમાં નથી આવતા એટલે લોકોને બહાર ખબર, કારણ કે પેલા ફેમિલી વાળા જ ને શરમા આવે છે કે ભાઈ અમારી જોડે આવું થયું છે, કઈ રીતે ગામમાં મોડું બતાવીએ. અને બીજી વાત કે હવે ડિપેન્ડ કેટલા રૂપિયાની ચોરી થાય છે, ઘણી વાર એવું થાય છે કે 2-3 લાખ, હવે કોઈના માટે જયારે એટલે છે કે ધંધા લગ્ન કરતા હોય એટલે 2-3 લાખનું હોય, કોઈ 5-25 લાખના હોય, એટલે એવું નથી કે છોકરી કઈ કરોડો લઈ જશે, કારણ કે ઘરમાંથી એ લઈ જાય તો શું જર ઝવેરાત જ લઈ જાય છે, એ કઈ તમારી જાયદાદ નથી લઈ જઈ શકવાની, કારણ કે એ તો તમારું એ છે. પણ એટલે આજે જર ઝવેરાત લઈ જાય એટલે એક લિમિટ હોય છે, એટલે ઘણી વાર એના કમ્પ્લેન બી નથી થતી. આ ઘણી વાર જે વિચાર છે લોકોને કે ભાઈ પોલીસમાં કરશું તો ઉલટું અમારે વધારે નામ થશે ને અમારે ધક્કા થશે, એના કરતા અમે ચૂપ બેસીએ. એટલે આ આખા આટલા બધા રીઝન્સના લીધે આ જે ષડયંત્ર હતું એ લોકોને, જે લોકો આ ચીટિંગ કરતા હતા બીજા 4 લોકો શીખ્યા, અને હવે બીજા 4 લોકો 14 લોકો કરી રહ્યા છે ચીટિંગ, અને ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ રાઇટ નાઉ. એટલે અગર આને સ્ટોપ નહીં કરવામાં આવે, સારું છે આજે આપણે આ ડિબેટ કરી રહ્યા છે, આઈ થિંક મેબી આ ફર્સ્ટ ટાઈમ આવી ડિબેટ મેં હું આમ અહીંયા છું વાત કરી રહી છું, કારણ કે આ નોર્મલી બહુ એટલું પ્રકાશમાં આવતું હતું, પણ હવે જેમ જેમ કેસીસ વધતા છે ઇટ ઇઝ ગુડ કે આપણે આને પ્રકાશમાં લાવીએ, તાકી બીજા લોકો ચેતાય. અને ચેતાયથી એ કરે કે ભાઈ જેમ આપણા વકીલ સાહેબો બંને કીધું કે ફેક આઈડેન્ટિટી હોય તો એટલીસ્ટ જે પેલો એજન્ટ છે કે ફેક આઈડેન્ટિટી હોય એ પર તો એટલીસ્ટ એ લોકો કામ કરે, તાકી બેવકૂફ ના બને. અને બીજી વાત કે નોર્મલી આઈ એમ લિટલ બિટ સરપ્રાઈઝ, કેમ કે જો નોર્મલી જ્યારે પરને તો છોકરીવાલા છોકરાવાળાનું વધારે ઇન્કવાયરી કરતો હોય, અને છોકરાવાળા છોકરીવાળાની ઓછી ઇન્કવાયરી કરતો હોય, પણ હવે એ માઇન્ડસેટ ચેન્જ એટલા માટે કરવો પડશે કે જ્યારે તમે બહારથી છોકરીઓ લાવો છો અને એજન્ટ શું, નાવ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ એજન્ટ કોણ છે, કઈ રીતે છે, એજન્ટનો એજન્ટ બી વચ્ચે આવે છે, 4 લોકો આવે છે, કારણ કે આમાં એક વાત કહીને શું થશે, કારણ કે આ એક્સપિરિયન્સ અગેન છે કે જ્યારે તમારી પાસે એજન્ટ હોય છે, એટલે કે હું આ એક્સ જણને ઓળખું છું, એટલે એ કહેશે કે હું કોઈક બીજાને ઓળખું છું, એટલે તમે તો પેલા એક્સપર્ટ ભરોસો કરો છો, પણ એ કોઈક બીજા પર ભરોસો કરે છે, અને એ આખું આ ચેન ક્યાંથી બગડે છે, તમારા ભરોસાવાળા નથી કરતી, એટલે તમે તમારા માણસને પકડશો ને તો બી એ પછી હાથ ઉચકા કરશે કે ભાઈ મને તો કોઈકે કીધું હતું, હું એના ઓળખાણમાં આવ્યો હતો ને ભાઈ તમને છોકરી જોઈતી હતી. અને નોર્મલી તમે જોજો આજે તમારો એક્સ એજન્ટ છે ને જે તમને ઓળખે છે પહેલાથી કહેશે તમને કે ભાઈ જોજો તું ચકાસી લેજે મને પછી ના કહેતો, એટલે આ તો ડાયલોગ હશે હશે જ હંમેશા, અને એટલે આખું આ સક્સેસફુલ થઈ રહ્યું છે એકબીજાના ભરોસે. બિલકુલ, સાથે જે એક ખાસ વાત અહીંયા રુઝાનબેને એ પણ કહી કે જે જાગૃતિ લાવવી જોઈએ એ જરૂરી છે, પ્રશાસન દ્વારા પોલીસ દ્વારા આ બાબતે જાગૃતિ લાવવામાં આવી છે કે કેમ, આ બાબતે આગળ પણ ચર્ચા કરીશું. અત્યારે રોકાઈશું એક બ્રેક માટે, જલ્દી પાછા ફરીશું.